नमस्कार बाळ मित्रों, गुड मॉर्निंग। आपणे खबर छे कि घणा लोको एवो काम करता होय छे ने कि आपणा मोढामांथी वाह एवो शब्द निकळी जाय अथवा तेमने शाबाशी आपवानुं मन थाय। जेम कि घणा बधा एवा साहस भर्या काम के पड़कारूप कार्यो छे तमे टीवीमां जुओ छो। एक बहु सरस कार्यक्रम आवतो हतो रोहित शेट्टीनो, खतरों के खिलाड़ी। एमां ए लोको केवुं केवुं पर्वत उपर चढ़े, नदी पार करे, एवुं बधुं काम जानवरोनी वच्चे पोताने बचावानो प्रयत्न करे, ए बधा जे काम छे ए साहस भर्या काम छे। तो आ पाठ 9 पर्यावरण चढ़ी ऊंचा चढ़ाण, आ पाठ पण एवो ज छे कि अलग अलग साहस भर्या काम आमां बतावामां आव्या छे। जेम के पर्वतारोहण, नदी पार करवी, खड़कों पर चढ़वुं, बरफमां छावणी, आ बधा काम एवा छे ने कि जेना माटे खूब ज मेहनतनी अने आत्मविश्वासनी जरूर पड़े छे। આપણે એક એક મુદ્દા વિશે જોઈએ। પહેલું છે પર્વતારોહણ। પર્વતારોહણ તમે બધાએ નાના મોટા ઘણા બધા પર્વતો જોયા હશે, બરોબર છે? એ પર્વતો પર ચઢવું એટલે કે પર્વતારોહણ। આમાં એવું કરવામાં આવે છે કે અલગ અલગ ટુકડીઓ બનાવવામાં આવે છે અને દરેક ટુકડીમાં એક નાયક ગોઠવવામાં આવે છે, એટલે કે એમનો મુખ્ય સરદાર, એક વ્યક્તિને મુખ્ય જવાબદારી આપવામાં આવે છે। પછી પર્વત ચડતી વખતે ઘણી બધી સામગ્રી ત્યાં સાથે લઈ જવાની હોય છે અને સૌથી છેલ્લે એક આખી ટુકડી હોય એમાં સૌથી છેલ્લે જૂથ નાયકે રહેવાનું હોય છે। જૂથ નાયકે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું કે અમારી ટુકડીમાં જેટલા લોકો છે પર્વત ચડે તો છેલ્લે સુધી એટલા લોકો છે કે નહીં એ સંખ્યા ગણવી પડે છે। જમવાની જે તે વ્યવસ્થા હોય એમાં પોષક ભર્યો નાસ્તો, ખાસ કરીને વિટામિન સી કે એમને થોડી શક્તિ આપે એ પણ હોવું જોઈએ। સાથે સાથે કોઈની તબિયત બગડતી નથી, તબિયત સારી છે એમનું પણ ધ્યાન રાખવામાં આવે છે। આના માટે આપણે એક સરસ મજાનું જૂથ બનાવવું પડે છે અને એના માટે ટ્રેનિંગ પણ લેવી પડે છે। આ પર્વતારોહણ એવી વસ્તુ છે કે તમે પહેલી વખત ચડો ને ઉપર ચડી જાઓ એવું નથી હોતું, એના માટે 6-12 મહિનાની એક અલગ પ્રકારની ટ્રેનિંગ તમને આપવામાં આવે છે, જેથી આપણે પર્વતારોહણનો આ ટાસ્ક છે એ સરળતાથી પાર કરી શકીએ છીએ। એના પછી બીજું છે નદી પાર કરવી। એમને નદીમાં પડ્યા, નદી પાર કરી દીધી એવું નથી હોતું, આમાં પણ એક ગ્રુપ બનાવવામાં આવે છે, આમાં પણ તમને ટ્રેનિંગ આપવામાં આવે છે। એક લાંબુ મજબૂત દોરડું લેવામાં આવે છે, દોરડું એ નદીના બંને કાંઠે બાંધવામાં આવે છે, સાથે સાથે એ દોરડાની સાથે આપણા કમરનો જે ભાગ છે એમાં પણ મજબૂત દોરડું બાંધવામાં આવે છે અને પછી એક આખી ટુકડી જોડે જાય છે। આમાં તમારે એક સરસ મજાનો ચોપડીમાં કિસ્સો આપેલો છે કે બધા જાય છે પણ એક છોકરી છે ને ડર લાગે છે શરૂઆતમાં, તો એનો જે જૂથનો નાયક છે સૌથી છેલ્લે હોય છે, એની આગળ એક છોકરી હોય છે, તો ધીમે 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 એ જૂથ નાયક એને સહેજ ધીમેથી ધક્કો મારે છે, જ્યારે નદીમાં એ સહેજ પડી જાય છે અને પછી એ તરી તરીને પોતે ઉઠવાનો પ્રયત્ન કરે છે। આમ નદી પાર કરવું એ પણ એક ટાસ્ક છે અને એના માટે શરૂઆતમાં જ્યારે નદી પાર કરવા લોકો જાય છે તો વાતાવરણ પ્રમાણે, જેમ કે આમાં તમને આપ્યું છે કે ઠંડુ વાતાવરણ હતું, તો આ લોકોને નદી પાર કરવા જતા પહેલા વિટામિન સી, લો તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટી દૂધ, આ બધું કેમ આપ્યું? શક્તિ મેળવવા માટે। અને આ રીતે નદી પાર કરવામાં આવે છે। શરૂઆતમાં એવું પણ થાય કે તમે જ્યારે નદી પાર કરવા માટે નદીમાં જાઓ તમારા હાથ પગ ધ્રુજવા લાગે, તમારા દાંત કકડવા લાગે, તમને તાવ પણ ચડી જાય અને તમારું શરીરનું સંતુલન આખું હલી જાય, તમે લપસવા પણ લાગો, બરોબર? પણ ધીમે ધીમે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે આપણે આની જો તાલીમ લઈએ, દોરડું પકડી 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 ધીમે આપણે જઈએ તો પછી આપણને વિશ્વાસ આવી જાય છે, પછી તો નદીમાં જેમ હોડી તરી શકે છે એમ સરળતાથી આપણે આગળ જઈ શકીએ છીએ। અને શરૂઆતમાં તો હિંમત રાખવા માટે એકબીજાનો હાથ પકડવાની પણ અહીંયા છૂટ આપવામાં આવે છે। આ હતું નદી પાર કરવી। એના પછી છે ખડક ઉપર ચડવું, જેને આપણે અંગ્રેજીમાં ટ્રેકિંગ કહીએ છીએ। ઘણી બધી જગ્યાએ આપણે જઈએ છીએ ફરવા માટે તો ટ્રેકિંગ હોય છે, દોરડા બાંધવામાં આવે છે, દોરડું પકડી 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 અને પર્વતો પર ખડક ઉપર ચડવામાં આવે છે। અને આ ખડકોમાં પહેલા કેવું હોય છે, ખડકોનો રસ્તો હોય, જંગલ વિસ્તાર હોય છે, પહેલા ત્યાં ચાલવું પડે છે, ચાલવું પડે છે અને પછી ત્યાં જઈ અને સાવધાનીપૂર્વક પહેલા ખડક કેવું છે, ખડકની જમીન કેવી છે, ત્યાં કાંટા ઉગેલા છે કે ઉગેલું છે કે નહીં એ બધું આપણે શાંતિથી જોવું પડે છે અને પછી આપણે ધીમે ધીમે દોરડું પકડીને ટ્રેકિંગ કરવી પડે છે, એટલે ખડકોની ઉપર ચડવું પડે છે। એટલે ખડકોની જમીન હોય, ઢાળવાળી હોય, સપાટ જમીન હોય, એ બધી જમીન પર
આપણું સંતુલન શરીરનું જાણવું પડે છે. પણ આજે ત્રણે ત્રણ વસ્તુઓ જોઈ છે આપણે, એના માટે શરૂઆતમાં આપણે ચોક્કસથી કોઈ પ્રશિક્ષક પાસે એટલે કે તાલીમ મેળવેલી વ્યક્તિ પાસે આપણે એની તાલીમ મેળવવી પડે છે. એના પછી છે બરફમાં છાણી. બાળ મિત્રો તમે જુઓ છો કે ઘણી જગ્યાએ આપણને યુદ્ધની પરિસ્થિતિ બતાવવામાં આવે છે, બરોબર? તો યુદ્ધમાં કેવું હોય છે, ઠંડી હોય, ગરમી હોય, ઘણા એવા પણ સ્થળ હોય કાશ્મીર જેવા કે જ્યાં બારે માસ બરફ બી પડતો હોય, ઘણા મહિનામાં બરફ બી પડતો હોય, તો એવા સમયે બરફમાં છાણી નાખીને કઈ રીતે રહેવું એની પણ તાલીમ આપવામાં આવે છે. બરફમાં છાણી નાખીએ તો પહેલા તો પ્લાસ્ટિકની ચાદર એક તંબુ બાંધવામાં આવે છે. પ્લાસ્ટિકની ચાદરનો આ લોકો તંબુ બાંધે છે, ખીલાની મદદથી વગેરે સાધનોની મદદથી આ લોકો તંબુ બાંધે છે. અને તંબુ એવી રીતે બાંધવામાં આવે છે કે પવન લાગે તો પણ એ જતો ન રહે, એટલે કે તંબુ તૂટી ન જાય. તંબુની આસપાસ ખાડો ખોળી કે લાકડા ઊભો કરવામાં આવે છે, એ લાકડાને સ્ટેબલ કરવામાં આવે છે અને બરોબર ઊભા રાખવામાં આવે છે, બરોબર છે? અને તમને તો ખ્યાલ આવી છે કે બરફમાં છાવણી હોય તો ત્યાં ચૂલો કરવો પડે તાપણું કરવા માટે, અને ખોરાક પણ એવો ખાવો પડે આપણને ગરમ ખોરાક કે આપણને ઠંડી સામે રક્ષણ મળી શકે છે, બરોબર છે? ઘણો બધો સામાન હોય છે એ બેગમાં લઈ જવો પડે છે, અને બેગમાં આપણને એવી બધી વસ્તુઓ લઈ જવી પડે છે કે જો બરફમાં રહેવું હોય તો એની સામે રક્ષણ મેળવવા માટે આપણને એ બધી વસ્તુઓ લઈ જવી છે કે આપણને ઠંડા પ્રદેશમાં રક્ષણ મળે. આ બધા ટાસ્ક હતા એક પ્રકારના, કે પર્વત પર ચડવું, નદી પાર કરવી, ખડકો પર ચડવું, બરફમાં છાવણી. હવે એક છેલ્લે આપણા ભારતનું ગૌરવ આપેલું છે, એક એક કિસ્સો આપેલો છે કે રાત્રે આ લોકોએ ભોજન કર્યું, પર્વત ઉપર ચડવાનું હતું અને બધા બહુ ખુશીમાં હતા કે કાલ સવારે મારે પર્વત ઉપર ચડવાનું છે. બધી આખી ટીમ સિલેક્ટ થઈ ગઈ હતી, આમાં સિલેક્ટ થવું એ પણ એક ગૌરવ મેળવવા જેવી બાબત છે. બધા પછી ગીત ગાતા હતા રાત્રે અને સવારે વહેલા ઉઠીશું જઈશું એનું જશ્ન મનાવતા હતા. અને એમાં એક નાજુક નમણી છોકરી એ નૃત્ય કરતી હતી કે હું પણ કાલ સવારે એ પર્વત ચડવાની છું, એનો આનંદ માણતી હતી. અને બાળ મિત્રો આપણે વિચારી પણ ન શકીએ કે એ છોકરી જે છે એ આપણા ભારતનું ગૌરવ છે, બચેન્દ્રી પાલ, કે જેમણે ભારતની એ પ્રથમ મહિલા છે કે જેણે માઉન્ટ એવરેસ્ટ શિખર પર ચડી હતી. અને માઉન્ટ એવરેસ્ટ શિખર પર ચડીને આણે આપણનો ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ખરેખર આ બચેન્દ્રી પાલ છે એણે આખા ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે પોતાનું નામ લખી દીધું અને આપણા ભારતને પણ ગૌરવ અપાવ્યું હતું. એવા બચેન્દ્રી પાલને આપણે બધા આજે પણ દિલથી યાદ કરીએ છીએ. આની પીડીએફ અને પ્રશ્નો તમને વોટ્સઅપ થ્રુ મોકલવામાં આવશે. અસ્તુ.